ખાતે રાપરના સેવા કેન્દ્ર પ્રવૃત્તિઓ કરતા જલારામ ગ્રુપને 8 વર્ષ પૂર્ણ થતા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેક્સિનેશન, રાશન કિટ અને ઘાસચારા અર્પણ કરીને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે છેલ્લા 8 વર્ષથી વાગડ વિસ્તારના રાપર તેમજ આજુબાજુના ગામોમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જલારામ ગ્રુપને આજે 8 વર્ષ પૂર્ણ થતા આજે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ અંગે રાપર જલારામ ગ્રુપના સ્થાપક શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે જલારામ ગ્રુપની 8 વર્ષ પહેલાં 4 સદસ્યોથી સ્થાપના કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, જેમાં જરૂરિયાતમંદોને રાશન કીટ, પક્ષીઓને ચણ, પશુઓ માટે ઘાસચારો, શ્વાન માટે રોટલા, મેડિકલ સહાય, નાના બાળકોને પ્રવાસ નાસ્તો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર નિદાન સારવાર કેમ્પ તેમજ સ્નેહ મિલન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં 4 સદસ્યોથી શરૂ કરવામાં આવેલ જલારામ ગ્રુપમાં આજે 80 સદસ્યો જોડાઈને આ સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. આ સદસ્યો દ્વારા દર મહિને 200 રૂપિયાનો ફાળો આપી રહ્યા હોય, ત્યારે ઉપરાંત રાપર શહેર ગ્રામ પંચાયત વિસ્તારના અંજાર, ભચાઉ, ભુજ, મુંબઈ, સુરત સહિતના વિસ્તારોમાં કે જ્યાં વાગડના લોકો રહે છે તે વિસ્તારમાં તેઓ દ્વારા તેમના જન્મદિવસ, વડીલોની પુણ્યતિથિ યથાશક્તિ પ્રમાણે ફાળો આપી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બની રહ્યા છે. ભવિષ્યમાં રાપરમાં આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહે ત્યારે જલારામ ગ્રુપ દ્વારા ખીચડીઘર તથા જરૂરિયાતમંદવાળા લોકોને, દર્દીઓને મેડિકલ ફાળો પણ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને બુક કે પુસ્તક વિતરણ, ઓક્સિજન બોટલ તેમજ અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે. આજે રાપરમાં ભભૂતગીરી સ્કૂલ ખાતે વેક્સિનેશન કેમ્પમાં તાલુકા સુપરવાઇઝર કંચનબેન સુવારિયા, બંસીબેન વાગડિયા, રૂષિતાબેન કોરાટ, શૈલેષ ભીંડે, નયન સુરૈયા, રાહુલ ઠક્કર, કૃપાલશી વાઘેલા, ભાવિક કોટક, ધનસુખ સાયતા, દયાભાઈ ઠાકોર, મોંગીબેન બેરા વગેરે ઉપસ્થિત રહીને રાપરના સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જલારામ ગ્રુપને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરી સફળતાપૂર્વક સેવાકીય કામગીરી કરી છે. જલારામ ગ્રુપના 9મા વર્ષના પ્રવેશ નિમિત્તે અને જલારામ ગ્રુપના 9મા વર્ષના પહેલા રવિવાર નિમિત્તે આજ રોજ વેક્સિનનો કાર્યક્રમ તેમજ બપોર બાદ અબોલજીવોની સેવા, જેવી કે ગાયોને ચરો, કૂતરાને લાડવા, પક્ષીઓને ચણ તેમજ જે પછાત એરિયામાં નાના ભૂલકાઓ રહે છે એમને પણ નાસ્તો કરાવવામાં આવશે. અને આવી રીતના આજના જલારામ ગ્રુપના સેવાકીય કાર્યો, જલારામ ગ્રુપની અન્ય પ્રવૃત્તિ માટે દર ગુરુવારે જો શક્ય થશે ને કોઈ જગ્યા મળશે તો અમે દર રવિવારે ખીચડી શાકનો પણ પ્રોગ્રામ કરવાનો વિચારી રહ્યા છીએ. તેમજ વધુને વધુ સારી સેવાઓ કરી શકીએ, જેવી કે રાશન કીટ અમે આપીએ છીએ જલારામ ગ્રુપ દ્વારા, એવી જરૂરિયાતમંદોને રાશન કીટ વગેરે સેવાઓ કરશું. જલારામ ગ્રુપની સ્થાપના આજથી 8 વર્ષ પહેલાં 4 સભ્યો દ્વારા કરવામાં આવેલી અને આજે જલારામ ગ્રુપમાં 80થી ઉપરના સભ્યો છે. અને સભ્ય ફી તરીકે દર મહિને જલારામ ગ્રુપમાં 200 રૂપિયાની સભ્ય ફી, તેવી જ રીતે કોઈનો જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય, એવી રીતે પણ જુદી જુદી સમાજના વ્યક્તિઓ દ્વારા અમને પ્રોત્સાહન મળતું રહે છે અને જલારામ ગ્રુપ આ બધી રકમનો સદમાર્ગે ઉપયોગ કરે છે.